ભૂલનો બંધાણી તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો दर्शनू अमृत काल कसुंबल कावो ताल पुरावे दिल नी धड़कन प्रीत बजावे पावो तारी मस्ती नो मत वालो आशक एकलो तारा रूप नी हो तारा रूप नी पूनम नो पागल एकलो तारी आंख नो अफीनी क्या बात आने के वाय आदर्श नारी तमने कया नाम थी बोला हुआ कौन छो तमे ने कोनी साथे बात करवी छे अत्यारे तो मारे हेमंत नी पत्नी अदिति साथे बात करवी छे तमे अदिति भाभी ज बोली रहा छो ने अदिति भाभी सुचिना आटला बदा मिस कॉल જો તમારી કોઈ ગેરસમજ થઈ છે તમે રોંગ નંબર ડાયલ કર્યો છે ના નંબર પણ સાચો છે ને વાત પણ સાચી છે અદિતિ ભાભી ના 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 ફોન નહીં કાપતા તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે એ બધી ખબર છે મને તે દિવસે પાર્કમાં એક છોકરીને મોકલી હતી જેને તમને સૂચી કહીને બોલાવી યાદ આવે છે હાય સૂચી સૂચી કેમ છે યાદ તો તમારે રાખવું જ પડતું હશે નહીં બે બે ભૂમિકાઓ નિભાવી કાંઈ સહેલી વાત નથી વાહ મારી સીતા ઓર ગીતા તમારા ઘરની બધી જ અંગત વાતો મને ખબર પડી ગઈ છે અને તમે ઈચ્છતા હો કે એ બધી વાતો તમારા નકલી પતિ શ્રીમાન હેમંત સંઘવી સુધી ના પહોંચે તો એની તમારે કિંમત ચૂકવવી પડશે ચૂકવશો ને અદિતિ ભાભી જો તમે જે પણ હો ખોટી ધમકી આપીને તમને કંઈ નથી મળવાનું હું કેમ બિઝી આવી રહ્યો છું હુંની સાથે વાત કરતી હશે હું તમારી બ્લેકમેલિંગથી નથી ડરવાની કરવું તો તમારે પડશે જ મેડમ કારણ કે મારી પાસે પુરાવા છે હું કાચી રમત રમતો જ નથી હું શું કરી શકું છું એનું ટ્રેલર તમારે જોવું છે તો જુઓ તમારી સામે એક ઘડિયાળ છે જેમાં 3 વાગ્યા છે વાગ્યા છે ને અદિતિ ભાભી ડર લાગ્યો ને ડર લાગવો જ જોઈએ બરાબર 1 મિનિટ પછી તમારા ઘરની ડોરબેલ વાગશે એક છોકરો પાર્સલ લઈને આવશે એક મેગેઝિન છે એમાં જેમાં તમારા અને પાર્થના લગ્નનો ફોટો છે સુચિ ભાભી આ શું બકવાસ કરી રહ્યા છો તમે સામે કેમ નથી આવતા
કામ ફોન પર જ પતી જતું હોય તો સામે મળવાની શું જરૂર છે? હવે તો હું તમારી સામે એવી એવી વસ્તુઓ લાવીશ કે તમે જોતા રહી જશો. લો, ડોરબેલ વાગી. ડર લાગ્યો ને? લાગવો જ જોઈએ. અદિતિ ભાભી. મલેશિયા જઈને મેં બધું નક્કી તો કરી દીધું છે. હવે આ પ્રોજેક્ટ આપણે ઝડપથી ઉપાડવો પડશે. હું શું વિચારું છું, હેમંતને આ પ્રોજેક્ટ આપી દઈએ. એને કામ કરવું છે એટલે આ મલેશિયાના પ્રોજેક્ટની શરૂઆત કરે. શું કહે છે તું? પપ્પા, શરૂઆતમાં હેમંતભાઈને નાનું પ્રોજેક્ટ આપીએ તો સારું. બારગામનો મોટો પ્રોજેક્ટ આપશું તો બર્ડન લાગશે. મલેશિયાનો પ્રોજેક્ટ હેમંતે અહીંયા ઓફિસમાંથી સંભાળવાનો છે. એને ક્યાંય બહાર જવાની જરૂર નથી. અને મલેશિયામાં એક કોઓર્ડિનેટર મેં એપોઇન્ટ કરી દીધો છે એટલે હેમંતે માત્ર એના ટચમાં જ રહેવાનું છે. હા બોલો ગોવિંદ. અત્યારે હા તો પૂછવાનું શું, મોકલો. આવો ભાઈ. દર વખતે તમે કઈ નવું નવું લઈને આવો છો અને એ પણ ખબર છે તમે બહુ સારા એક્ટર પણ છો, પણ હવે એ કહો આ સરપ્રાઈઝ કઈ છે? મારે મનસુખ સાથે એકલામાં જરા વાત કરવી છે. એવી તો શું વાત છે ગોવિંદ? પર તું બહાર જા ને. ભાગો જલ્દી, જો એ મેગઝિન હેમંતના હાથમાં આવી જશે તો. કાગળિયા લખી લખી થાક્યો, બોલો ભાઈ. આ કુરિયર. કુરિયર કોના માટે? હેમંત સંઘવી. હેમંતભાઈ નો કુરિયર? પેલા માણસે ફોન પર જે કંઈ પણ કહ્યું એવું જ થઈ રહ્યું છે. કોણ છે ગાંજીભાઈ? આ કુરિયર આવ્યું છે હેમંતભાઈ માટે, તમે જ આપી દો ને. હેલો હેલો, લાગે છે મારે પાર્થને વાત કરવી જ પડશે. હેલો. હા, હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ છે. નવા સ્ટાફ માટે જે એડ આપવાની છે એ માટે મારે વાત કરી છે. જલ્દી કેબિનમાં આવો.
સુચે સુચી વારે ઘરે શું કામ ફોન કરે છે? પાર્થ, વાત એવી છે કે કેમ શું થયું? હેમંતભાઈ બરાબર તો છે ને? કઈ જ બરાબર નથી પાર્થ, મને બહુ ટેન્શન થઈ રહ્યું છે. હમણાં જ કોઈનો ફોન હતો, ખબર નહીં કોણ છે. અદિતિ, અદિતિ તું અહીંયા શું કરી રહી છે? નીચે ચાલ. નીચે છે ને ઈચ્છા માસી અને કાનજી મહારાજ વચ્ચે સળગ્યું છે, બંને ઉમાં છે ને ત્રીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે. ચાલ ને, તમે જાઓ, હું એક ફોન કરીને આવું. અરે ફોન બોન પછી કરજે, તું નીચે ચાલ અને બંનેને શાંત પાડ. શું વાત? શું છે? પેલા અનાથ આશ્રમ વાળા વધારે પૈસા માંગી રહ્યા છે. એ લોકોનું કેવું છે કે છોકરીના મા બાપ ખોટા ખોટા દાવો કરીને વધારે પૈસાની માંગણી કરી રહ્યા છે. તો કઈ નહીં, આપણે તમને વધારે પૈસા પહોંચાડી દઈએ. ક્યાં સુધી? ક્યાં સુધી મનસુખ એ લોકોને પૈસા પહોંચાડતો રહી? મને લાગે છે કે તારે હવે એ લોકોની માંગણીઓ સામે ઝૂકવાનું બંધ કરવું જોઈએ. ગોવિંદ, એ છોકરીને મેં મારી સગી દીકરીની જેમ ઉછેરી છે. આજની વાત ને 20 વર્ષ થઈ ગયા છે. તેમ છતાં એ લોકોને સંતોષ ન હોય તો પૂછી જોયે ને કેટલા પૈસા જોઈએ છે. હું આપવા તૈયાર છું. એ બધું બરાબર, પણ એ છોકરીના મા બાપ જો ક્લેમ કરે તો તારો કોઈ હક ન બને. અરે એના મા બાપ ખોટે ખોટા આરોપો મૂકીને એ અનાથ આશ્રમ વાળા પાસેથી પૈસા પડાવી રહ્યા છે, અને એ પૈસા તું ડોનેશનના નામે અનાથ આશ્રમને આપી રહ્યો છે. ક્યાં સુધી આ વિષ ચક્ર ચાલતું રહેશે? મનસુખ, તને નથી લાગતું કે હવે સંગીતાને બધું જ સાચે સાચું કહી દેવાનો સમય આવી ગયો છે? હું તને અગાઉ પણ જણાવી ચૂક્યો છું, એ પોસિબલ નથી. અરે ક્યાં સુધી ભાગતો રહે હકીકતથી? ક્યારેક ને ક્યારેક તો આ વાત સામે આવીને ઉભી રહેશે, તો અત્યારે કેમ નહીં? ટાળવાની નહીં, વાળવાની વાત વિચાર. સંગીતા, તારી સગી દીકરી નથી એ વાત જણાવી દેવાનો સમય હવે આવી ચૂક્યો છે. ગોવિંદ, તું ક્યારે નહીં કરે? સંગીતાને બહારથી ખબર પડે કે તારી દત્તક લીધેલી દીકરી છે, એ પહેલા તને નથી લાગતું કે આપણે એને હકીકત જણાવી દેવી જોઈએ? એને આઘાત ઓછો લાગશે. ઈચ્છાબેન, તમને કહી દઉં છું, મારા રસોડામાં લપણ છપણ ના કરો. છપણ વાર કરીશ, કેવું ના જોઈએ, પણ જ્યારે પણ હું રસોડામાં આવું છું ને ત્યારે તમારું મોઢું છે ને દિવેલ પીધેલા જેવું થઈ જાય છે. અરે ખાલી મારું મોઢું નહીં, રસોડાની દિવાલોનું મોઢું પણ દિવેલ પીધા જેવું થઈ જાય છે. તમે જ્યારે પણ રસોડામાં આવો છો ને તો દિવાલો મારી સાથે વાતો કરવા લાગે છે. હાય હાય, ઈચ્છાબેન રસોડામાં આવ્યા, કાઢો એમને, કાઢો. કાનજીભાઈ, કાનજીભાઈ, કાનજીભાઈ શું કરો છો? આ ઘરના રસોડાની જવાબદારી વર્ષોથી મારા માથે છે અને તમે એમાં વારંવાર ઘૂસણખોરી કરશો ને એ હું નહીં ચલાવી લઉં. જુઓ, મને મારી રીતે રસોડું ચલાવવા દો, તમને જે પણ કઈ જોઈએ ને તે મને કહી દો, હું બનાવી દઈશ. મેં ક્યારે તમને ના પાડી છે? તમે મને ના પાડી તો જુઓ. શું? કાંદી ભાઈ, નાસ્તો છે ને મારે મારા માટે નહીં હેમંત માટે બનાવવું છે, સમજો? કારણ કે આજે આ ઈચ્છાની ઈચ્છા છે કે હેમંત મારા હાથનો બનાવેલો નાસ્તો ખાય, સમજ્યા? ઓ ઈચ્છા બેન,
તમારી ઈચ્છાઓને પડખે મૂકો. હેમંતભાઈને ભાવતું હું બનાવી દઈશ. હું રસોડામાં જાઉં ને તમને શું વાંધો છે? તે વાંધો હોય જ ને, તમે રસોડામાં ઘૂસો છો અને આખું રસોડું અસ્તવ્યસ્ત અસ્તવ્યસ્ત કરી નાખો છો. હેમંત તમે શાને અસ્તવ્યસ્ત અસ્તવ્યસ્ત થાવ છો? અહીંયા જ જાઉં ને, તમે રસોડામાં ઘૂસો છો, બધું અસ્તવ્યસ્ત કરી નાખો છો. મારે ગોઠવતા નાકે દમ આવી જાય છે. તમે જે વસ્તુ જ્યાંથી લો છો ત્યાં પાછું મૂકતા કેમ નથી? તમે મીઠાનો ડબ્બો લો, પછી મસાલાનો ડબ્બો લો, અને અનાથ બચ્ચાઓ જેમ રઝળતા હોય ને એવી રીતે મારો એક ડબ્બો અહીંયા રઝળતો હોય, બીજો ડબ્બો ત્યાં રઝળતો હોય. અરે મારું આખું રસોડું અનાથ ડબ્બાઓથી ભરેલું પડ્યું હોય. હવે આવામાં મારે રસોઈ બનાવી હોય તો બનાવી કેમ? એક મિનિટ. જો તમે બંને જણા આવી રીતના ઝઘડતા રહ્યા ને તો આજે અમારે બધાએ ભૂખ્યા રહેવાનો વારો આવશે. અદિતિ, અદિતિ આ વિચારોમાં ખોવાઈ ગઈ તું? હા કમાલ છે, મેં તને અહીંયા આ બંનેના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બોલાવી છે. કાનજીભાઈ, ઈચ્છા માસી, હવે તમે બંને ઝઘડવાનું બંધ કરો. ને કાનજીભાઈ, ઈચ્છા માસીને જે બનાવવું હોય એ બનાવવા દો. ને માસી, તમે જરૂર બનાવો, પણ કાનજીભાઈનું કિચન અસ્તવ્યસ્ત નહીં કરતા. હા સાંભળ્યો? બેરી નથી. જો હવે તમે બંને પાછું ઝઘડતા રહ્યા ને પપ્પાજીને ખબર પડી તો? નહીં 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 સાહેબ, નહીં નહીં. હવે તમારા બંનેનું પત્યું હોય તો કાનજીભાઈ તમે નાસ્તાની વ્યવસ્થા કરશો? હા હેમંતભાઈ, હમણાં ફટાફટ બનાવી આવું. એ કાનજીભાઈ, તમે ચા બનાવો, હેમંત માટે નાસ્તો હું બનાવી. અરે પણ જો સાંભળો, કેવું ના જોઈએ પણ તમારી વસ્તુ જ્યાંથી હું ઉપાડીશ ને ત્યાં જ પાછી મૂકીશ. હા તો ચાલશે. ચાલો ચાલો, ટાઈમ ઓછો છે ને, કામ જાજા છે, જટ હાલો. કાનજીભાઈ મારી વાત સાંભળો, મારો ચા અને નાસ્તો ગાર્ડનમાં મોકલાવી દેજો, હું ત્યાં બેઠો છું. ઠીક, ભલે ભલે. હા હેમંત બહાર છે તો પાર્થને ફોન કરી લો. હેલો. તો મેડમ, જોઈ લીધું ટ્રેલર, કેવું લાગ્યું? પિક્ચર તો અભી બાકી હે. મળી ગયું મેગેઝિન, શોધી લીધા ફોટા, મળ્યા નહીં હોય ને એ ફોટા તમારી પાસે જે મેગેઝિન છે એમાં નથી. એ ફોટા ક્યાં છે એ જાણવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે. એક રૂપિયો પણ નહીં મળે તમને. તમારા જેવા લોકો સાથે શું કરવું એની મને સારી રીતે ખબર છે. તમે કંઈ કરો એ પહેલા તમારી સાથે કંઈ એવું બનવાનું છે જેની તમને કલ્પના પણ નહીં હોય. મને ખબર હતી કે તમે પૈસા આપવા માટે હાનાકાની કરશો જ, એટલે મેં પહેલેથી જ બીજી બાજી ગોઠવી દીધી છે. હવે હું જેમ રમાડું એમ તમારે રમવાનું છે. તમારી પાસે જે મેગેઝિન છે એની બીજી કોપી હેમંત પાસે પહોંચી ગઈ છે. અને એ મેગેઝિનમાં તમારા અને પાર્થના લગ્નના ફોટા છે. વિશ્વાસ નથી આવતો? બહાર જઈને જોઈ લો. તમારો નકલી પતિ હેમંત બહાર લોનમાં છે. એના માટે ચા આવશે. એ ચા પીતા પીતા મેગઝિન વાંચશે અને પછી શું થશે? એની તો મારા કરતા વધારે તમને ખબર છે. હલો હલો હલો, કાનજીભાઈ અચ્છા કેમ આવો કરો છો? હેમંતભાઈ બહાર બેઠા છે લોનમાં, અને એમણે કહ્યું તું ને કે ચા નાસ્તો એમને ત્યાં લોનમાં આપવાનું, એટલે ત્યાં લઈ જાઉં છું. તમે મને આપો, હું લઈ જાઉં છું. હા એમ તમે લઈ જાઓ ને.
મે ચાલાવ માટે કાંજી મહારાજ ને કહ્યું હતું અને ચા તમે લઈને આવે. અરે વાહ, આજે તો મારા નસીબ ખુલી ગયા. લાગે છે ચા આજે વધારે મીઠી થઈ ગઈ હશે ને. બસ હવે એમ નહીં કહેતી કે ઘરમાં ઘણું બધું કામ કરવાનું બાકી છે. આ બાકી છે, તે બાકી છે. અદિતિ, આપણને શાંતિથી સાથે બેસવાનો સમય જ ક્યાં મળે છે? એમાં પાછું તારું આ વ્રત બાધા નાખે છે. તું કેમ આમ મારી સામે જોઈ રહી છે? ઓકે, ભૂલ. તું તારા વ્રત વિશે કાંઈ નહીં બોલ. બસ